બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 ગુજરાતી બુલબુલ જે બુક જે છે હેને, અને એની હું ચેપ્ટર નંબર 4 કરશું, કે જેનું નામ છે ગિલી ગિલી છુ. કેટલું સરસ મજાનું નામ છે હેને. તો આમાં સરસ મજાની વાર્તા છે, એક્ટિવિટી છે, સરસ મજાના ગીતો છે. તો મારી સાથે શીખશો ને? અહીંયા સૌથી પહેલા બહુ સરસ મજાનું ગીત છે. ગીતનું નામ છે અજબ જેવી વાત છે. અજબ એટલે નવાઈ, નવાઈ જેવી વાત છે. શેની નવાઈ જેવી વાત છે એ આપણે ગાશું અને પછી સમજશું હેને. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સુંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ કેવી અજબ જેવી વાત છે. અહીંયા છે ને બાળ મિત્રો, એક લાઈન ભૂલાઈ ગઈ છે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હશે. તો શું છે? નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે હેને. તો એ પ્લીઝ એમાં પેન્સિલથી લખી લેજો, જો તમારી ટેક્સ્ટબુકમાં પણ ના હોય ને તો હેને. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખે જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. સરસ મજાનું ગીત છે ને, ઉપેન્દ્રાચાર્ય જે છે એમણે આ ગીત લખેલું છે. તો અહીંયા શું કહે છે? નાની મારી આંખ, જો ચિત્રમાં દેખાય છે ને કે નાની મારી આંખ આ છોકરીની આંખ બતાડે છે, એટલે આઈસ, તમે તમારી આંખ બતાડો જોઈએ. એ કેવું સરસ મજાનું જોઈ શકે છે હે ને, જોવાનું કામ કરે છે આંખ. એટલે કેવી અજબ, એટલે નવાઈ, નવાઈની વાત છે હે ને. પછી શું છે કે નાક મારું નાનું, ના જે નાનું નાક છે, નોઝ જેને તમે કહો છો, એ સરસ મજાનું ફૂલ અથવા તો સુગંધ જે છે એની લઈ શકે છે ને, કોઈ પણ ફૂલ હોય એની. તો એ પણ કેવી સરસ મજાની વાત છે. જો અહીંયા છોકરી જે છે એ ફૂલ સૂંઘે છે ને. પછી જુઓ, સરસ મજાનું ચિત્રમાં આપેલું છે કે આવી રહ્યું અહીંયા કે નાના મારા કાન એ સાંભળી દઈને ધ્યાન. આપણે કાનથી સાંભળી શકીએ છીએ ને. જુઓ, અત્યારે મેં તમને કવિતા મેં ગાઈ અને તમે સાથે સાથે ગાઈ હશે, તો તમે સાંભળી હશે તો ગાઈ હશે ને. તો એ સાંભળી કોનાથી શકો છો તમે? કાન હે ને, કાનથી ધ્યાન દઈને સાંભળી શકો છો. તો કેવી સરસ મજાની નવાઈ જેવી વાત છે હે ને. પછી શું છે, તમે કવિતા બોલી પણ ખરી હે ને મારી સાથે, તો ન બોલી હોય તો બોલી લેજો હા. તો શું છે, નાનું મારું મોઢું, આ મોઢું જે છે તમે બોલો છો એનાથી એ બોલી શકાય હે ને. તો એ બોલે સારું સારું, કેવું સરસ મજાનું બોલે, કવિતા બોલે, વાર્તા બોલે, વાતો કરે, તો કેવી અજબ જેવી વાત છે. પછી છે, નાના મારા હાથ એ તાળી પાડે સાથ. અહીંયા શેની વાત કરેલી છે? તાળી પાડે સાથ, એટલે કે એ જે તાળી પાડતા હોય, બે હાથેથી તાળી પડી શકે ને. તમને મજા આવી ગાવાની, તો તમારા માટે ક્લેપ કરો જોઈ હે ને. યસ, તો એ કેવી અજબ જેવી વાત છે, કેટલી સરસ નવાઈની વાત છે. પછી છે કે પગ મારા નાના એ ચાલે છાના માના, એ પગ જે છે એની કારણે આપણે ચાલી શકીએ છીએ હે ને. છાના માના એટલે આમ ચોરી છુપે એવી વાત કરી છે, છુપે છુપે અથવા તો, પણ એ ચાલી શકે છે શાંતિથી, છાના માના એટલે ધીરેથી હે ને. તો એ પણ કેટલી સરસ અજબ નવાઈની વાત છે. આઈ હોપ કે તમને બહુ મજા પડી હશે હે ને. તો હવેની એક્ટિવિટી છે, બહુ સરસ મજાની વાર્તા જે છે, વાંસળી વાળો હે ને, સરસ મજાનો વાંસળી વગાડતો હોય એની વાર્તા છે. એક ગામ હતું, આપણે ચિત્ર ઉપરથી સમજતા જઈએ હા, ચિત્ર વાર્તા છે. તો એક સરસ મજાનું ગામ હતું, પણ એ ગામમાં બધા લોકો બહુ સરસ રીતે રહેતા હતા. પણ એમાં એક આફત હતી. કઈ આફત હતી? કે ગામમાં ઉંદરડાનો બહુ ત્રાસ હતો. દેખાય છે ઉંદર, 1 2 3 4 5 6 7 8 કેટલા બધા છે દુકાનમાં ઉંદર, ઘરમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર હે ને.
એવી રીતે બહુ સ્કૂલમાં ઉંદર, બેગમાં ઉંદર, હે ને, ઘરમાં કબાટમાં ઉંદર, રસોડામાં ઉંદર, બહુ બધી જગ્યાએ ઉંદર ઉંદર ઉંદર. એટલે જે શાંતિથી લોકો રહેતા હતા એ પરેશાન થઈ ગયા. અને એણે એક સરસ મજાના આ વાંસળી વાળો જે છે, આ બીજા ચિત્રમાં દેખાય છે, આ બધા લોકો ભેગા થઈ અને આ વાંસળી વાળાને આ બોલાવ્યો, આ વાંસળી વાળાને, અને કીધું કે ભાઈ તું અમારી કઈક મદદ કર અને આ ઉંદરોને તું લઈ જા, અહીંયાથી અહીંયાથી નિકાળ, અમે લોકો બહુ જ પરેશાન થઈ ગયા છીએ, હેરાન થઈ ગયા છીએ, હે ને. એટલે શું કરે છે, જુઓ, વાંસળી વાળો જે છે એ સરસ મજાનું વાંસળી વગાડે છે, એટલે એના વાંસળીથી મંત્ર મુગ્ધ થઈને, આપણને પણ ગમે ને, આ સરસ મજાનું જો ગીત આવતું હોય ટીવીમાં તો ડાન્સ કરવા લાગો છો ને તમે, હે ને, ઓલું કાલા ચશ્મા, હે ને, તો ડાન્સ કરો છો ને, તો એવી રીતે ઉંદર પણ આ મ્યુઝિક એટલું બધું સરસ વાંસળી વગાડતો હતું કે ઉંદર બી બધા બધા આ વાંસળી વાળાની પાછળ 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 જવા માંડ્યા. અને જે છે એ ધીરે ધીરે ક્યાં લઈ ગયો વાંસળી વાળો, એને નદીના પાણીમાં ગામની બહાર છેક ગામની દૂર 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 લઈ ગયો. એટલે બધા ઉંદરો તો ગામમાંથી, ગામમાં હતા ને જે, ઘરમાં હતા, રસોડામાં હતા, દુકાનમાં હતા, હે ને, વાસણોમાં હતા, એ બધા ધીરે ધીરે ક્યાં આવ્યા ગયા, ગામની છેક બારોબાર નદી પાસે વયા ગયા. હવે જે છે એ વાંસળી વાળાએ આટલું સરસ કામ કર્યું, હે ને, વાંસળી વાળાએ સારું કામ કર્યું કે નહીં, કેટલા લોકો પરેશાન થઈ ગયા હતા કે ભાઈ આ ઉંદરોના ત્રાસથી. એટલે શું કર્યું એને, એણે તો એવું કીધું કે પૈસા તો આપવા પડે ને, હે ને, વાંસળી વાળાએ આટલું સરસ કામ કર્યું એટલે પૈસા આપવા પડે, પણ અહીંયા કઈ પૈસા આપ્યા નહીં આ લોકોએ. એટલે શું કર્યું વાંસળી વાળાએ, તો વાંસળી એવી પાછી વગાડી કે ગામ લોકોના જે છોકરા હતા એની પાછળ વયા ગયા. પછી ગામ લોકોના જે મોટા હતા ને એને કીધું, અરે ભાઈ અમારા છોકરા ક્યાં જાય છે, આલે વાંસળી વાળા તારા પૈસા અમે તને આપી દઈએ. અને એવી રીતે બધા રાજી ખુશીથી રહેવા લાગ્યા, હે ને, ખાધું પીધું ને રાજ કર્યું, હે ને, વાંસળી વાળો પણ ખુશ અને ગામ લોકો પણ ખુશ અને ઉંદરડા તો ગામની બહાર ખુશ, હે ને. તો એવું સરસ મજાની વાર્તા છે આપણે અહીંયા ભણીએ, હે ને, કે નદી કિનારે એક સરસ ગામ હતું. એ ગામમાં ઉંદરો, રેટ કહેવાય ને, રેટ ઉંદર, એનો બહુ ત્રાસ હતો. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર, ઘરમાં ઉંદર, આંગણામાં ઉંદર, હે ને, ઘરમાં ઉંદર હોય પછી આંગણો એટલે જ્યાં રમી શકાય એવું હોય ને, ઘરની ઓસરી કે એવું, ત્યાં ઉંદર, રસોડામાં ઉંદર, કિચનમાં બી ઉંદર અને પરસાળમાં બી ઉંદર, એટલે કે જ્યાં ખુલ્લી જગ્યા હોય ને એમાં બી ઉંદર, એમ પેટીમાં ઉંદર અને કબાટમાં ઉંદર, મોટા ઉંદર ને નાના ઉંદર, જાડા ઉંદર ને પાતળા ઉંદર, કાળા ઉંદર અને ધૂળા ઉંદર, બસ જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદરની ફોજ આખા ઘરમાં ફર્યા કરે, આખો દિવસ ચૂ 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 ચૂ, હે ને, એવું કર્યા કરે. એટલે અહીંયા શું કીધું કે એક સરસ મજાનું ગામ હતું નદી કિનારે, ત્યાં બધી જગ્યાએ બહુ બધા, આપણે વાતો કરી એમ, નાના મોટા, કાળા ધોળા એવા બહુ જ, જાડા પાતળા એવા બહુ બધા ઉંદર જ ઉંદર આવી ગયા હતા. ઉંદરો તો બરણી પાડે, હે ને, બરણી એટલે કાચની જે બોટલ હોય ને જેમાં મસાલા રાખ્યા હોય અથવા તો કઈક સામાન રાખ્યો હોય તો એને પાડે, ભીતોમાં કાણા પાડે, ભીતમાં કાણું પાડી નાખે, હો ઉંદર તો જબરા હોય, હા ધ્યાન રાખજો. કપડા ફાડી ડૂચા કરે, કપડા સરસ મજાના હોય એને તો ઉંદર કેવું કરે, ચૂ 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 કરી અને કાતરી નાખે, એટલે કે કટ કરી નાખે, ડૂચા કરે એટલે પછી કઈ પહેરવા લાયક ના રહે એટલે ડૂચા કરે એમ. કાગળ ને કાપી કૂચા કરે, કાગળ હોય ને એને એ ખાઈ જાય, હા, તમારી બુક હોય અથવા તો એ બધાને ખાઈ જાય એમ બુકને. ગામના લોકો બિચારા શું કરે, ન સુખે ખાઈ શકે કે ન સુખે પી શકે, ન સુખે બેસી શકે કે ન સુખે ઊંઘી શકે, આમ જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ, તેમ જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ, એવી રીતે ન ગામના લોકોની તો શાંતિ જાણે જતી રહી, કારણ કે એ લોકો શાંતિથી કશું કરતા કરી જ ન શકતા, હે ને, ન બેસી શકે, ન ખાઈ શકે, ન સુઈ શકે, હે ને, ન પાણી પી શકે, કારણ કે બધી જગ્યાએ ઉંદર 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 ઉંદર, હે ને, અને એનું ચૂ 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 એવી રીતે. તો એક દિવસની વાત છે, શું, વન્સ અપોન અ ટાઈમ, એવું તમે ઇંગ્લિશમાં ભણો છો ને, તો એક દિવસની વાત છે, ગામમાં એક વાંસળી વાળો આવ્યો, એને પીળો ડગલો પહેર્યો હતો. ડગલો એટલે ઓલો કરો છો ને તમે, ડ થી ડગલો, એટલે કે લાંબો કોટ હોય ને એને ડ થી ડગલો પહેર્યો હતો, અને માથે લાલ ટોપી, સરસ મજાની રેડ હેટ ટોપી પહેરી હતી, અને લાંબા લાંબા વાળ અને ટૂંકી દાઢી, એવું સરસ મજાનું આપણે ચિત્રમાં જોયું ને એ વાંસળી વાળો, એનું વર્ણન છે, હે ને. તો એ વાંસળી વગાડતો અને ગામમાં ફરવા લાગ્યો. લોકોએ પૂછ્યું, ભાઈ તારી વાંસળી કેવી, વાંસળી વાળો કહે, કમાલ કરે એવી. કેવી વાંસળી છે, તો કે કમાલ કરે એવી, હે ને. તો લોકો કહે, અમારું આટલું કામ કર ને,
અમે ઉંદરથી બહુ જ ત્રાસી ગયા છે, અમે ઉંદરથી બહુ જ કેવા થઈ ગયા છીએ, દુઃખી થઈ ગયા, ત્રાસી થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે ને, એવી રીતે તું પ્લીઝ અમને ઉંદરના ત્રાસથી છોડાવ, તું શું કર અમને ઉંદરથી છોડાવ. એમ પાછળી વાળો કહે, કામ કરું પણ બદલામાં 1000 રૂપિયા લઉં. શું કહે છે? બદલામાં 1000 રૂપીઝ લઈશ હું, હે ને. તો ગામ લોકો કહે કબૂલ કબૂલ એમ, એટલે હા ભાઈ મંજૂર એમ. કારણ કે આટલા બધા આખા ગામમાં તો કેટલા બધા લોકો રહેતા હતા, એ બધા મળે પછી તો એ પૈસા આપી શકે ને, એટલે એને કીધું હા કબૂલ કબૂલ. એટલે વાંસળી વાળો ગામને પાદરે ગયો, રસ્તા વચ્ચે ઉભો રહ્યો અને ઉભો ઉભો વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીના સૂર એ ગામમાં રેલાવા લાગ્યા, એટલે બધે સંભળાવા લાગ્યા એમ. વાંસળીના સૂર એ સાંભળી અને બધા ઉંદરો ભેગા થવા લાગ્યા, મોટા ને નાના, જાડા ને પાતળા, બધા ઉંદરો આવવા લાગ્યા. એને વાંસળીનો અવાજ સાંભળી, એનો સૂર સાંભળી અને બધા ઉંદરો આવવા લાગ્યા. એ પછી કાળા હોય, ધોળા હોય, જાડા હોય, પાતળા હોય, નાના હોય, મોટા હોય, બધા, હે ને. કોઈ ઉંદર નાચતા નાચતા આવ્યા તો કોઈ કૂદતા કૂદતા આવ્યા, હે ને. કેવા આવ્યા છો તો કુદા કુંદી કરતા ને કોઈક નાચતા ને એવા. વાંસળી વાળો આગળ ચાલ્યો અને ઉંદરની ફોજ એની પાછળ પાછળ, હે ને. અને ઉંદરો ક્યાં ચાલે એની પાછળ પાછળ. એમ કરતા તો નદી આવી, સરસ મજાની રિવર આવી ગઈ. વાંસળી વાળો નદીમાં ઉતર્યો અને ઉંદરો પણ નદીમાં ઉતરવા લાગ્યો. વાંસળી વાળો નદીની સામે પાર ગયો પણ બધા ઉંદરો તો પાણીમાં તણાઈ ગયા. બધા ઉંદરો કેમ આવ્યા ગયા પાણીમાં? એ તો એ ફોર્સ જતો હોય ને એમાં જતા રહ્યા, પાણીમાં તણાઈ ગયા. હવે ગામમાં એકેય ઉંદર ન રહ્યો, ગામમાં હવે કોઈ ઉંદર હતો નહીં. ગામ લોકો તો ખુશ થઈ ગયા, કેવા થઈ ગયા, બહુ રાજી થઈ ગયા, એના એકદમ હેપી બની ગયા. શું કામ એમ? અને એને કારણ કે ઓલા ઉંદર જતા રહ્યા હતા એટલે, હે ને, એટલે ખુશ થઈ ગયા. બધાએ વાંસળી વાળાને શાબાશી આપી કે વાવ, અને શાબાશી ક્લેપ કરી અને કોંગ્રે એમ કે વાવ, મતલબ તમે સરસ મજાનું ગીત બોલો અથવા તો તમે સરસ મજાનું મમ્મીને હેલ્પ કરો તો મમ્મી શાબાશી આપે છે ને તમને. તો એમ અહીંયા વાંસળી વાળાએ બહુ સારું કામ કર્યું એટલે એને શાબાશી મળી. વાંસળી વાળો કહે લાવો 1000 રૂપિયા. લોકો કહે આ તો બધી હસવાની વાતો, ઉંદર મારવાના કઈ 1000 રૂપિયા હોય? જો હવે ફરી ગયા હા બિચારા, આ બધા જે ખુશ થઈ ગયા એ કોની કારણે થયા? વાંસળી વાળાને કારણે. તો પૈસા આપી દેવા જોઈએ કે નહીં? એવું ના કરાય ને. તો એને પૈસા આપ્યા નહીં. ગામ લોકો એ વાંસળી વાળો કહે 1000 રૂપિયા નહીં આપો તો પસ્તાશો. ઇટ મીન્સ કે તમને પછી એવું થશે કે ઓહો આને પૈસા આપી દીધા હોત તો સારું. પણ ગામ લોકો તો ના માન્યા, ગામ લોકો ના માન્યા. એને એને 1000 રૂપીઝ જે નક્કી કર્યા હતા એ આપ્યા નહીં. વાંસળી વાળો કઈ બોલ્યો નહીં, એટલે કે એને કીધું જ નહીં. એને શું કર્યું? એને કેડેથી વાંસળી કાઢી અને જુદા સૂરમાં વગાડવા માંડી. એ તો અલગ પ્રકારની રીતથી વગાડવા માંડ્યો. હવે વાંસળીના સૂર હવામાં રેલાયા અને ગામના ઘરોમાં ફેલાવા લાગ્યા. ગામમાં બધી જગ્યાએ એની વાંસળીના સૂર હતા, એ સંભળાવા લાગ્યા. પછી તો પૂછવું જ શું, ઘરમાંથી છોકરા બહાર આવ્યા, નાના છોકરાને મોટાએ દોડ્યા, કોઈ નાચતા આવ્યા તો કોઈ કૂદતા આવ્યા. વાંસળી વાળો વાંસળી વગાડતો વગાડતો નદી તરફ ચાલ્યો. ગામ લોકો કહે ઉભા રહો એ છોકરા, ઉભા રહો, હે ને. એ જેવી રીતે ઓલા ઉંદર જતા હતા ને એવી રીતે બધા છોકરાઓ ચાલ્યા, પણ છોકરા તો ઉભા જ ન રહે, એ બધા તો નદી તરફ ચાલ્યા જાય. ગામ લોકો તો ગભરાઈ ગયા, એમને ચિંતા થઈ કે બધા છોકરા પાણીમાં ડૂબી જશે તો. એવી રીતે નદીમાં જવાય ના જવાય, પણ અત્યારે તો ઓલા વાંસળી વાળાના સૂરમાં એ લોકો જતા હતા, એટલે એને 1000 રૂપિયા લઈને દોડ્યા. 1000 રૂપીઝ જે નક્કી કર્યા હતા એ લઈને દોડ્યા અને વાંસળી વાળા પાસે આવીને કહે લે ભાઈ લે તારા 1000 રૂપિયા, પણ અમને અમારા છોકરા આપ, હે ને. એટલે વાંસળી વાળાએ વાંસળી વગાડવાની બંધ કરી દીધી. ગામના લોકોએ પાસેથી 1000 રૂપિયા લીધા અને એને બધા છોકરાને પાછા સોંપ્યા. અને એ તો વાંસળી વગાડતો વગાડતો ચાલી નીકળ્યો, હે ને. કેવું સરસ મજાનું છે હવે આ વાતચીત. તો આ વાર્તા ઉપરથી નીચેના જેવા પ્રશ્નો પૂછો, હે ને, તમે કેજો જોયાના જવાબો કે ગામમાં ઉંદર ક્યાં ક્યાં હતા, કઈ કઈ જગ્યાએ ઉંદર હતા, હે ને. ઘરમાં હતા ને રસોડામાં હતા, દુકાનમાં હતા, બધી જગ્યાએ ઉંદર હતા, હે ને. તમારા ઘરમાં ઉંદર છે? ના હોય જ સારું, હા. અને હોય તો કેજો કે હા મેડમ છે, હે ને. તમને શું વગાડતા આવડે છે? અચ્છા, તમે કેવું જોઈ કે તમને શું વગાડતા આવડે છે? વાંસળી આવડે છે, પછી તબલા આવડે છે, હે ને, ખંજરી આવડે છે, અથવા તો પિયાનો આવડે છે, શું આવડે છે તમને? આ વાર્તામાંથી તમને ક્યા શબ્દો યાદ રહ્યા? અચ્છા, તમને શું યાદ રહ્યું એ કહેવાનું છે, હે. જેમ કે મને કહું ને તો નાના મોટા કાળા ધોળા, હે ને, એવા શબ્દો હતા ને વિરોધી જેવા, એ યાદ રહ્યા તરત જ. તમને કેવા યાદ રહ્યા? ઉંદરો શું કરતા હતા? અરે ઉંદરો તો બાપરે બાપ, ના પૂછો વાત, હે ને. ઉંદરો તો કાગળના ડૂચા કરતા હતા અને કપડા હોય તો એના એને કાતરી નાખતા હતા, હે ને. તો એવું બધું કર્મ કરતા હતા.
અચ્છા, વાંસળી વાળા એ ઉંદરુનું શું કર્યું? એને ક્યાં લઈ ગયો? એને નદીમાં લઈ ગયો, હે ને? અને નદીમાં પાણીમાં એ ડૂબી ગયા બધા, અને અથવા તો તણાઈ ગયા. આમ પાણી જતું હતું, એની ભેગા તણાઈ ગયા. તમને ઉંદરો થી બીક લાગે છે? શા માટે? બીક લાગતી હોય તો કહેવાનું, અને શું કામ એને લાગે છે, હે ને? અચ્છા, તમારા ઘરમાં ઉંદર આવે તો તમે શું કરો? ઓહો, જબરું આ. અને તમે વાંસળી વાળાનું નામ શું પાડશો? આ વાંસળી વાળાનું નામ નથી. અચ્છા, હું તો હોય તો કાનજી કે ઉપાડું, કારણ કે કાનો તો એ વાંસળી માટે પ્રખ્યાત હોય ને આપણો, કાનજી કાળો, હે ને? તો એવી રીતે નામ રાખી શકાય. હવે આનું સરસ મજાની એક્ટિંગ કરવાની તમારે લોકો, હે ને, કે તમારે તમારો ક્લાસ હોય તો એમાંથી કોઈ એક વાંસળી વાળો બને, એક પછી ગામ લોકો બને, હે ને? એવી રીતે કરી શકાય એમ. હવે પછીની જે એક્ટિવિટી જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. કેમાં કરશું? પાર્ટ ટુ ની અંદર. આઈ હોપ કે તમને મજા આવી હશે, હે ને? તો હવે મળશું આપણે પાર્ટ ટુ માં બીજી એક્ટિવિટી સાથે. ઓકે, તો ત્યાં સુધી આવજો.